कलेजानी को बाबा साहेब शिक्षित ने संगठित थवानी बात करी छे। भले आपणे गमते झंडो लईने फरीए पण समाज ऊपर कोई पण तकलीफ पड़े त्यारे बधाने पोतपोताना झंडा एक साइड में मूकीने एक थई जाओ ने तो तमारो विजय थाय। कायदा वाड़ो मारा कलेजानी को मनजी भाई सोलंकी आया है। अमारा जन्म नतन तेदू ना विचारधारा में मनजी भाई जादव के जय भीम शू कहवाय। અને અમારા અપણ પાગલ બાપાને ધન્યવાદ દેવાય। પાગલ બાપાને જે હેમંત ભાઈ ગયા ને આ ભજન બંધારણ વાળો આવશે કે દીક આંગણે મારે મહારનો મોભી। જો અપણ વ્યક્તિ તમને જોડવાનું કામ કરતા હોય તો આપણે શિક્ષિતને ભણેલા એટલે બધા ભાવથી સંજયભાઈ સાગઠિયાનો પ્રસંગને ઉજળો કરીએ। એ કાયદા વાળો મારા કલેજા નિકો અગરબત્તી બુધ હમે બાબા સાહેબ હમે
तो पांच सील बोलवाना, चोरी नहीं करू, हिंसा नहीं करू, ब्रह्मचर्य नो पालन करीस, खोटू नहीं बोलू अने दारू जुगाड़थी दूर रहीस। आवे सील नो प्रतीक छे, त्रण वखत बोली करवी, वारंवार बोलवाथी आपणुं मन ए तरफ जाय, आचरण थाय। तो जूना धर्म में भगवान ने राजी करवा करे, तो आ आपणे भगवान ने राजी करता आपणा बदला माटे करीए छीए। पछी आ मीणबत्ती ए जेम अंधकार ने दूर करे प्रकाश, એમ આપણા એ કરીએ તો ભાવ પેદા કરવાનો કે હું મારા જીવનમાં અંધકાર દૂર કરીશ, અંધશ્રદ્ધાની મુક્ત થઈશ, સારું બુદ્ધિજીવી જીવન જીવીશ, એવો ભાવ પેદા કરવાનો। આ ત્રણનો પ્રતિક એ છે બરાબર। હવે ત્રણ વખત માથું નમાવાનું છે બધાએ, પછી હું બોલું તમારે મારી પાસે બધાએ બોલવાનું છે, કારણ કે આ એક આપણી પરંપરા છે ભગવાન બુદ્ધની, વિશ્વ લેવલે છે। બેઠા બેઠા માથું નમાવશો। अरहन्तु सम्मासन्तु भूतं भगवन्तं अभिवादयन्तु नमः। स्वाखातु भगवता धम्मो सुपतिपन्नो भगवतो माया कतं सब अपराधं खम तुमे भन्ते द्वितीयं माया कतं सब अपराधं खम तुमे भन्ति सह पञ्चशीलं बुध पूजा धम्मं याचामि अनुगं कत्वा शीलदेथमे भन्ति द्वितीयमपि तृतीयमपि ओकाश अहभन्ति तीसरणेन सह पञ्चशीलं बुध पूजा धम्मं याचामि अनुगं कत्वा शीलदेथमे भन्ति। હું બોલે તમારા આમ ભક્ત બોલું, આમ વંદામી તામ વંદેથ બોલે, હવે હું જે બોલે મારી પાછળ તમારે બોલવું છે। નમો તસ્સ નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ द्वितीयमपि तृतीयमपि नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयमपि तृतीयमपि बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि त्रिशरणेन सम्पूर्ण बोल आम भन्ते पाणातिपाता वीरमणि शिखापदं समादयामि अदीनदाना वीरमणि शिखापदं समादयामि कामेषु मिच्छाचार वीरमणि
शिखापदं समादियामि मूसावादा वीरमणि शिखापदं समादियामि शूरवीरय मज्ज पमादठाना वीरमणि शिखापदं समादियामि हूँ प्राणी हिंसा करीश नही एवी शिक्षा ग्रहण करूछु हूँ चोरी करीश नही एवी शिक्षा ग्रहण करूछु हूँ व्यभिचार करीश नही एवी शिक्षा ग्रहण करूछु हूँ खोटू बोलीश नही एवी शिक्षा ग्रहण करूछु हूँ दारू अने जुगार नु सेवन करीश नही एवी शिक्षा ग्रहण करूछु पंचशील संपूर्ण बोलो आम भंते साधु 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 खत बैठा बैठा नमन कर लो बुद्धम नमामि धम्मम नमामि ભગવાન બુદ્ધિ મહિલા નું અપમાન ઘરમાં ન થવું જોઈએ બીજું ઘરની અંદર કોઈ ખોટું ન બોલવું ખરાબ ન બોલવું નિંદા ન કરવી બકવાસ ન કરવી પછી નનયો મખબુદ્ધિ નનયો મનત કેવ કે કરો બોન ને કેવ ને ભાઈ ને કેવ ને નથી કરવું એવું ન કેવું ઘરમાં ન કરવું તો આઘું પાછું થઈ જવું પછી પળા ન કરવી ભાઈ એક કહે ભાઈ બે કહે એને પળા કહેવાય કે મારા બાપા કહેતા તારું નહીં હાલો તો ગઢી થઈ બાપા મૂક ને શાંતિ પછી અવેલ ના થાય પછી ઈર્ષા થાય કે ઉઠામણીમાં જઈને આવી કે મારી બોને હાડી લીધી એટલે આની કદાચ મારી બોને હારી એટલે ઈર્ષા કહેવાય જે હોય સ્વીકાર લેવું પડે પછી આવે પળા એ એક બોલો તો એ બે બોલો અને પછી આવે અવેલના તો એની અંદર શું બોરતી બોરતી પાડોશીને સંભળાવો આ કૂતરી હા ખાતી નથી એટલે આવું ન કરવું આ બધું નકારાત્મક કહેવાય અને ભગવાન બુદ્ધિને કંઈક નકારાત્મક તરંગો નાશ નથી પામતા ચાર દિવાલોમાં શોષિત થાય વારંવાર આપણે જે વિચારોના તરંગો હશે નકારાત્મક તરંગો વારંવાર થવાથી શોષિત થવાથી પોઝિટિવ તરંગો જેને પુણ્ય તરંગ બધે વયા જાય એટલે ઘરમાં બથોબથ ભાજ ઊંડા બોલ ઝઘડા થાય સાધુ પીવા શીખ મગજ સટકી જાય ઘર છોડીને ભાગી જાય કા લટકી જાય આપણી નકારાત્મક ઉર્જાના કારણે થાય એટલે આ ના થાય એટલે ભગવાન બુદ્ધના ધર્મની અંદર બુદ્ધ પૂજા હોય પરિત્રાણ હોય સમજો
આવા બધા કાર્યક્રમ જે ધર્મદેશના કાર્યક્રમ આને પુણ્યકર્મ કીધું કે સંસારમાં આપણે જન્મ મળ્યો છે તો પુણ્યકર્મ કરવું જોઈએ. તો દાન સેવા ધર્મ કરેલા ધર્મ કાર્ય છે. દરેક ધર્મમાં બે કર્મ છે. હિન્દુ ધર્મમાં પાપ ને પુણ્ય બે કર્મ, ભગવાન બુદ્ધના ધર્મમાં ત્રણ કર્મ છે. પાલીમાં કુશળ અકુશળ અને પુણ્ય, એનું અનુવાદ કરે તો પાપ પુણ્ય અને પુણ્ય. એટલે આપણે આ જે કર્યું પુણ્ય કર્મ છે, સમજો છો? આને આપણા સંસ્કાર બને અને આપણે દુઃખથી મુક્ત થઈ. ભગવાન બુદ્ધના જે સૂતો છે હું ગાઈશ હમણાં પૂજામાં, એનાથી પરિત એટલે બાહ્ય કાયા વાચા મન, ત્રણ એટલે દુઃખ. બાહ્ય વાતાવરણના કારણે આપણા મનમાં દુઃખ આવે. એક પરિત એટલે ભગવાન બુદ્ધનો કાતો તાતનો આવે, હાથે બાંધવાનો. પરિત એટલે તાતનો, ત્રણ એટલે બાંધવું. પછી એક પરિત ભગવાન બુદ્ધ હું ગાઉં ઈસુત, અને ત્રણ એટલે ગાઉં. તો આપણે પૂજા લઈશી તો નિયમિત બાબા સાહેબ એવું કીધું કે ખાલી દિમાગ એ શેતાનનું દિમાગ છે. હવે આપણે હિન્દુ ધર્મ મૂકી દીધો, બુદ્ધ ને તો લેતા નથી એટલે શેતાન થાય. એટલે આપણે બે બાજુ પગલા ને ભટકાયેલા હતા એને પાછા જાય. 90% ક્યાંય ને, એટલે ગમે તે ફિલોસોફી એક્સેપ્ટ કરવી જોઈએ. એટલે બાબા સાહેબ બુદ્ધ અને એના ધર્મ 400 પેજ ઉપર કીધું છે કે તમે જે ધર્મને એક્સેપ્ટ કરો ને નિંદા ટીકા છોડી દેવા, એને એને સ્વીકારતા શીખો. અવેલાનું કારણ પેજ નંબર પર વાંચવા જવા લેજો, ઇંગ્લિશમાં ક્યાં બતાવો શું લખ્યું, પણ આપણે સમજતા નથી એટલે સમજવું જોઈએ. હવે આપણે તમે બધા આમ હાથ જોડો તો ભલે, આમ રાખો તો ભલે, આમ રાખો તો ભલે, જે અનુકૂળ લાગે સાંભળવાનું છે, કોઈ બોલવાનું નથી, ગુમડા ને ગુમડાનું કામ કરવા દેવાનું. ઉંમરવાળા ધ્યાન રાખવા, આપણે નહીં બોલવાનું. એટલે સાંભળજો, 10 મિનિટ ની અંદર પતી જાય, તમારા કલ્યાણમાં તમારા ચિત્તની શાંતિ થશે. આ ચિત્ત શાંતિ માટે છે, આ કોઈ ઈશ્વરને રાજી કરવા માટે નથી. જૂના જન્મમાં જે કાંઈ બોલે ને ઈશ્વર રાજી થાય, તમારી પર ખુશ થાય એમ કહે. તો અહીં આપણી ચિત્ત શાંતિ માટે આ સૂત્ર બોલીએ, નૈસર્ગિકતાની વાત છે. કારણ કે ભગવાન બુદ્ધનો ધર્મ આત્મા ઈશ્વરને માનતો, દુનિયામાં એવું કાંઈ નથી. મા બાપ છે હા સાહેલા, તમારી પૂજા લીધી પેલા ભગવાન બુદ્ધ, પછી ધર્મગુરુ, અને પછી મા અવતાર. તમારું લીધું કે નહીં? ભગવાન બુદ્ધ ફૂલ ચડાયા, પછી ભિક્ષુની યાતના કરી, પછી તમારી પૂજા લીધા હોય ને મેં. એટલે ભગવાન બુદ્ધ એમ કહે કે મા બાપ વગર દુનિયામાં કોઈ નથી, ભલે પાગલ મા બાપ હોય, પણ એના આપણે કર્જ ઉતારી શકતા નથી. એટલે મા બાપને દુઃખી થાય એવું નહીં કરવાનું. કાંઈક બોલાઈ ગયું હોય, કહેવાય ગયું હોય તો મનગમતો ખાવાનો પદાર્થ હતો, માફી માંગી લેવાય કે મારી ભૂલ થઈ, ને છૂટશો નહીં. ભગવાન બુદ્ધ કહે છે હિન્દુ ધર્મ આત્માને માને, ભગવાન બુદ્ધ ધર્મ મનને માને. મન મરતું નથી, હાથ ભાવ બધી ભોગવવું પડે. એટલે માવતરને દુઃખી નહીં કરવાનું પહેલા, અને લગ્ન પછી 4 માવતર થાય એ ચારે ખાવું હારે ની ખબર પૂછવા જાવું, બરાબર? પછી બીજું કે આ ધર્મમાં સ્ત્રી પુરુષ સમાન છે. એટલે દીકરીએ વહી સાલક અને દીકરાએ વહી સાલક. એટલે દીકરી ભેગા ઘર જમાય રહીને રવાય, દીકરી કોઈ સાપનો ભારો નથી, સમજાય હે? તો જૂના ધર્મમાં દીકરી સાપનો ભારો, દીકરીનું દાન થાય, અહીં કન્યાદાનની વસ્તુ નથી. દીકરી તમારો વૈશ્ય, એટલે અહીં દીકરી કોઈ પારકી થાપણ નથી. જૂના ધર્મમાં દીકરી પારકી થાપણ, અહીં પારકી થાપણ નથી. અહીં સમાનતાની વાત છે, દીકરો દીકરી બે સમાન છે. એટલે આ ધર્મ સમાનતા આપે છે. એટલે અહીં કીધું કે ઘરમાં મહિલાનું અપમાન ન કરો. આવક જાવક હોય તો બહેને ખબર હોય છે કેટલી મકાન કેટલી જાય, તો વાં એવું નથી. કારણ વાં મનુસ્મૃતિમાં લખ્યું હોય કે નાની હોય તો બાપાએ ઢીબી, પાણ એટલે ધણીયા ઢીબી, અને ગઢ એટલે છોકરો ઢીબી. આવું મનુસ્મૃતિમાં લખ્યું, અને આગળ મનુસ્મૃતિમાં લખ્યું હોય કે હાથ પ્રકારની બાયુ આવે. એટલે એક ધણી હાથ બાયુ કરીએ, પણ અત્યારે મારા બાપા આંબેડકરનું સંવિધાન છે ને, એટલે એક એક બહેન ને એક ભાઈ. પણ અત્યારે જો કોઈ બાઈ એમ કહે કે બેન પણ કે નાક બરાબર નથી, એટલે લખણું થાય, એ મારા બાપાના સંવિધાનના કારણે. કે પહેલાં રહવું પડતું ધ્યાન, પહેલાં ડોશીને પૂછજો લખણું રિયામણું કાઢે ને માડી, બીજી બે હાર દેતા. એક બાજુનો હક હતો ભગવાન મુદ્દે સ્ત્રીને, બે બાજુનો હક આપ્યો પિતાનો અને પતિનો. એ જ વસ્તુ બાબા સાહેબે સંવિધાનમાં લખ્યું, એટલા બાયું ખુશ થતા. પ્રસંગ હોય તમે જોજો, આપણે સમજો, ભાઈઓ બધાય વ્યસનમાં અને બહેનું બધી ફેશનમાં. પ્રસંગ હોય ત્રણ ત્રણ લુગડા બદલાવે, હવે તો પરણી જાય કુનો દેખાડ્યું હોય, ખોટી વાત છે. ગરદી ગરદી હોય ને તો આમ લીટો કરશે ને આ આમ કરશે ને મેકઅપ કરશે, બાપા કોને દેખાડ્યું હોય. અને ભાઈઓ બધા પ્રસંગ પતે આમ મજા મજા મોજ, આને મોજ કહેવાય. એટલે આ બધું મૂકવું જોઈએ. એટલે ભગવાન બુદ્ધે એમ કીધું છે કે માનવ જીવનને ઉત્તમ જીવન જીવવું હોય તો શીલમાં 3 કર્મો આપ્યા કે વ્યભિચાર ન કરવું, જુગાર ન રમવું, અને દારૂ ન પીવું. આ 3 કર્મ શીલમાં આપ્યા. આ કરવાથી માનવ જીવન બગડે છે. આનંદ અને ભગવાન બુદ્ધ બે હાલા જતા હતા તો એક માણસ પડ્યો હતો ને હાથમાં પથરો લીધો આનંદે, કે ભગવાન હૈસા કેમ, કે કાંઈ કહેવો તો ખરા, કે કલ્પોમાં માનવ જીવન મળે છે તો માણસ પોતાની જિંદગી બરબાદ કરે છે, એને કેવી રીતે જીવવું એ ખબર હતી. એટલે આનંદ કલ્પ એટલે ધરતીમાં 10 કિલોમીટર લાંબો, 10 કિલોમીટર 10 કિલોમીટર ઊંડો ખાડો ગાળો,
એમાં રાયના દાણા નાખવાનું, સો વર્ષે દાણો બહાર કાઢો, ખાડો ખાલી તંત્ર કવચ થાય. એટલે કીધું અનેક જાતિ સંસાર સંગા ભગવાન બુદ્ધનું પાલીમાં બધા ગ્રંથો લખેલા પડ્યા, એટલે એ આપણને ખબર નથી. એટલે કીધું કે જો તમે કલ્પની અંદર માનવમાં તમારું મન આવે અને તમારો આ ભાવ ને બે ભાવ બગડે, તો પહેલાં તો જો તમે અહીંયા દારૂ પીતા હશો તો અહીંયા તમે નડો બધાય, ધન હાનિ થાય, આગળું જાય, કિંમત ખાય. અને કલ્પમાં જ્યારે માનવમાં આવશો તો હાજા ગંડા પેદા થાયશો, એટલે બે ભાવ બગડશે. સમજાય? જો તમે વિચાર કરશો તો અહીંયા તમારી કિંમત જાય ને આબરું જાય, ભવિષ્યમાં માણામાં આવશો તો પાવયા થાય છો, એટલે પીર ન થવાય, એક મેલા કોઈ ન આપો. અને જો તમે જુગારિયા થાય છો તો અહીંયા ધન આઈમીન બધું થાય, કલ્પમાં માનવમાં આવશો ને દ્યાણાદાર થાય છો, કાં ગરીબ થાય છો ને બે પાંદરે ભેગું જ નહીં થાય. એટલે આ ત્રણ કર્મશીલમાં ભગવાન બુદ્ધે એટલા આપ્યા કે માનવતાને માનતા હોય, બુદ્ધને માનતા હોય, અમેરિકા તો આ ત્રણ કર્મથી શેતા રહી જાઓ, ભલે હાયતા માયથમ હોય તે દી અડતા નહીં. ને કે આપણે જોઈશું, સમજો ને, હાયતા માયથમમાં બાયુ ઘરમાં હોય, જાણ વાંસીમાં હોય, છોકરા રોડ ઉપર હોય, હવે બધા હાથ છોડો, આપણું ચાલુ કરી દે. હવે મોહન રાવણ બનાય બે હાથ જોડશો પૂજા લેવી. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. નમો તસ્સ ભગવતો અરહતો સમ્મા સંબુદ્ધસ્સ. બુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. ચુત્યં વિબુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. તત્યં વિબુદ્ધં શરણં ગચ્છામિ, ધમ્મં શરણં ગચ્છામિ, સંઘં શરણં ગચ્છામિ. તમે ખાસ આંખો બંધ કરશો, ઘરના સભ્યો આંખ બંધ રાખીને સાંભળશો, ઘરના સભ્યો ખાસ, બીજા માટે છૂટશે પણ આપણે સાંભળવું પડે, આપણું ઘર છે સુખી થવું હોય તો. ઇતિ પીસો ભગવા અરહં સમ્મા સંબુદ્ધો, વિજા ચરણ સંપન્ન સુગતો લોક વિદુ અનુત્તરો પુરિષ ધમ્મ સારથિ. વણગંધ ગુણોપેતમ એતમ કુસુમ સંતતિ પૂજ મે મુનિંદસ શ્રીપાદ સરોરુ પૂજે મિ બુધં કુસુમેનેન પુયેન મે તેન લભામિ મોક્ષ. ઉભં મિલાયતિ યથા ઇદં કાયો તથા યાતિ વિનાશ ભાવ. ઘનસાર પદીપેન દીપેન તમ ઘંસિન તિલોક દીપં સંબોધ પૂજયામિ તમોનુદં. સુગંધિકાય વંદનં અનંત ગુણ ગંધિન સુગંધિનાહ ગંધેન પૂજયામિ તથાગત. બુધં ધમ્મં ચ સંઘં સુગત તનુભ ધાતવો ધાતુ ગાભે લંકાય જંબુદીપ તિદસ પુરવરે નાગલોકે ચથૂપે સબેપિ બુધં દસ બલ તનુજન. બોધિ ચેતિયં નમામિ વંદામિ ચેતિયં સબ સબઠાને સુપઠિતિ. શારીરિક ધાતુ મહાબોધિ બુદ્ધરૂપં સકલં સદં. ઇમાય ધમ્માનુધમ્મ પટિપત્ય બુધં પૂજેમિ. ઇમાય ધમ્માનુધમ્મ પટિપત્ય ધમ્મં પૂજેમિ. અધા ઇમાય પટિપત્યા જાતિ ચરા મરણ મહાપરિમુચ્ચસામિ. નિમિના પૂય કમ્યેન મામિ બાલ સમાગમો સતં સમાગમો હોતુ યાવન્. પતિયા દેવો વસંતુ કાલેન સ સંપતિ હેતુ. હેતો ભવંતુ લોકો ચ રાજા ભવતુ ધમ્મિકો. ઇમાય બુદ્ધ પૂજાય કતાય સુદ ચેત. ચિરંતિ થંતુ સદ્ધમ્મ લોકો હંતુ સુખી સદ. ઇમાય ધમ્મ પૂજાય કતાય સુદ ચેત. ચિરંતિ થંતુ સદ્ધમ્મ લોકો હંતુ સુખી સદ. ઇમાય સંઘ પૂજા
सुखाय कताय सुद चेतसा चिरं तिहंतु सदम्मो लोको हंतु सुखी सदम। बोधि पूजा या समूले निशिन्नो वसबारि विजयम अकापत्तो सबयुत छथा वंदे तम बोधिपाद इमेहेते महाबोधि लोकन थेन पूजिता अहम पिते नमस् बोधिराजा नमस्तुते। मसन मसन कं द्वितीयंपी अनिमिषं तृतीयंपी च कमणशेट चतुर्थं रत्नाकरं पचमं अजपाल मुचलिन्देन षट्ठमं शतमं राज तन्वन्दे तं मुनिसेवितं महादै महासतो बोधिमूले निशिं पञ्चमारे पराजेत्वा मूर्ति सम्बोधिमुत्तम इतिपीशो भगवा विजाचरण संपन्नो सुगतो लोकवि अनुत्तरो पुरी सदम्म सारथि सत्था देव मनुषान बुद्धो भगवातीं बुद्धं जीवित पर्यन्तं शरणं गच्छामि ये च बुद्धा अतीता च ये च बुद्धा अनागता पच्चुपन्ना च ये बुद्ध अहं वन्दामि सबद नत्ति मे शरणं अयि बुद्धो मे शरणं वर एतेन सच्च वाजेन होतु मे जयमङ्गलम्। उत्तमङ्गेन वन्दे पादपशुवरुतं बुद्धेयो खलितो दोषो बुद्धो खमतूतं मम यं किञ्चिरतनं लोके विजति विविधा पुथु रतनं बुद्धसमं नस्मि तस्माशोथि भवन्तु मे यो सन्निको वरबोधिमूले नारससेन महीति विजेत्वा सम्बोधिमाङ्गञ्च अनन्तयाणु लोको तं पमामि। सन्दीखिको अकालिको एहि पासिको ओपनायिको पचतं वेदिता भूमितो हीति धम्मं जीवित पर्यन्त शरणं गच्छामि ये च धम्मा अतीता च ये च धम्मा अनागता पच्युपन्ना च ये धम्म अहं वन्दामि सर्वदा नाथि मे शरणम् अय धम्मो मे शरणं वर एतेन सच्च वाजेन होतु मे जयमङ्गलम्। उत्तमङ्गेन वन्देह धम्मं च दुविधुव धम्मेयो खलितो दोष धम्मो खमतु तं यं किञ्चिरतनं लोके विजति विविधा पुतु रतनं धम्म समं नथ्मि तस्माशोथि भवन्तु मे अठिङ्गिङ्को अरियो पथो जन मोख पवेशो उजुको मागो धम्मो अयि सन्ति करो पणितो न्यायिको तं पमामि धम्म। सुपटिपन्नो भगवतो सावक संगो उजुपटिपन्नो भगवतो सावक संगो न्यायपटिपन्नो भगवतो सावक संगो यदिदं चत्तारि पुरिष युगानि अठ पुरिष पूगल एष भगवतो सावक संगो पावुहेयो पावुहेयो दक्षिणीयो अञ्जलि करणीयो अनुतरं पुयं खेतं लोकसं।